भावनगर में डुंगळी नुं वावेतर करता खेडूतोने राता पाणीए रोवानो वारो आव्यो छे। गरीबोनी कस्तूरी गणाती डुंगळीना भाव सतत घटતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના 100 થી 300 રૂપિયા ભાવ મળી રહ્યા છે, જેમાં ખેડૂતોએ કરેલા ખર્ચના રૂપિયા પણ નથી નીકળી શકતા। ભાવનગરમાં ડુંગળીનું મબલક ઉત્પાદન થયું છે, જેથી ખેડૂતોને આશા હતી કે સારા ભાવ મળશે તો આ વર્ષ સારું રહેશે, પરંતુ ડુંગળી યાર્ડમાં પહોંચતા ખેડૂતોની એ આશા પણ પાણી ફરી વળ્યું છે। ડુંગળીની આવક શરૂ થતા યાર્ડમાં 20 કિલોના ભાવ 100 થી 300 ની અંદર જ અટકી ગયા છે, જેથી આગામી દિવસમાં ડુંગળીની આવક વધતા હજી પણ ભાવ ઘટવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે એક મણ ડુંગળીના ઉત્પાદન પાછળ 300 રૂપિયા જેટલો ખર્ચ થઈ જતો હોય છે, જેથી યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના 400 થી 500 રૂપિયા ભાવ મળે તો જ પોસાય તેમ છે, જેથી ડુંગળીના પોષણક્ષમ ભાવ આપવા ખેડૂતો સરકારને અપીલ કરી રહ્યા છે। બસો હવા બસો અત્યારે પણ થાય એમ જ નથી, 400 સાડી 400 રૂપિયા પણ થાય એમ છે, ત્યારે ખર્ચા કેટલા મને 150-200 રૂપિયાનો ખર્ચો લાગી જાય બરોબર, પછી દવા સોંપામણ નિંદામણ ટ્રેક્ટર હાથી બાતી બધું, અત્યારે 400 સાડી 400 રૂપિયા ભાવ આવે તો પણ થાય એમ છે, નકર પણ થાય એમ જ નથી। 45 રૂપિયાની ઠેલી બરોબર, સીવવાના 2 રૂપિયા ઠેલીએ, બધો ખર્ચો લાગે છે મને 200 રૂપિયા જેટલો ખર્ચો લાગી જાય, ખેડૂતો ત્યાં શું વધે કાંઈ ન વધે। અત્યારે ભાવ તો હું 240 વધે 250 વધે બધા બેસે છે ડુંગળી, અમારે આ કોઈ ભાવે પોહણ થાય એવું નથી। અત્યારે 40 રૂપિયાનું એક તો બારદાન થાય છે, ભાડું 28 રૂપિયા લે છે અમે લાવી જ્યાં, પછી અમારે ડુંગળી બેસાય છે પણ ડુંગળીમાં અમારે કાંઈ મળતું નથી, અમારે નીંદવાનું પારવાનું ભાડું અમારી મજૂરી 4 મહિના પાણી વળે હોય અમને કોઈ પોહણ નથી અમારે। સરકારને વિનંતી જ કરવાની રહી ને અમારે કે ભાઈ આ રીતનો ભાવ આપો તો પહોંચ થાય ને, તો કઈ રીતે પહોંચ થાય આમાં કાંઈ મળતું નથી। અત્યારે જો ભાવમાં ગણીએ તો 100 થી 200 સવા 200 ની આસપાસ જ ભાવ ચાલી રહ્યા છે, ઝાઝો માલ એવો જ પણ વેચાય છે, તો અમને આ ખેડૂતને ભાવ પોસાય એમ નથી, ખર્ચા બહુ વધી ગયા છે। કેટલો અંદાજે ખર્ચ થતો હોય છે? ખર્ચો 300 થી 350 રૂપિયા આવે ને તો અમારી મજૂરી ખાલી નીકળે, બાકી 400-500 રૂપિયા જો ભાવ આવે તો અમને કંઈક 2 પૈસા વધે। વાવણીનો ખર્ચ તો અત્યારે 15-20 હજાર રૂપિયા વીઘે ખર્ચો લાગી જાય છે, અમે રોપણ કરીએ બિલ લાઇટ બિલ અમારા મજૂર ખર્ચ, એટલે અમારે ઓછામાં ઓછા 400-500 રૂપિયા ભાવ આવે ને તો અમને 2 પૈસા વધે। જે ખેડૂતોને વીઘે ઉતાર આવવા જોઈએ એની અંદર પણ જે ઉતારો આવવો જોઈએ એની અંદર ઓછા આવે છે, એટલે સ્વાભાવિક છે ખેડૂતોને પોતાનું ઉત્પાદન ખર્ચ છે એ ના નીકળે। સામે વેપારની વાત કરીએ તો વેપારની અંદર પણ અત્યારે બીજા રાજ્યોની અંદર જે નવા વાવેતર છે એ પણ ચાલુ થઈ ગયા છે, ઇન્દોર સાઈડનો જૂનો માલ જે અત્યારે સ્ટોકમાં પડ્યો હતો એ પણ અત્યારે માર્કેટમાં આવે છે, અને થોડી ક્વોલિટીની ગુણવત્તા આ વિષય ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક બજારો જે મળવા જોઈએ નથી મળતા। રહી વાત સરકારવાળો વિષય, તો અત્યારે વિદેશોની અંદર જે ડિમાન્ડ હોય છે એની અંદર એક્સપોર્ટને પ્રોત્સાહન મળે એવી કોઈ પોલિસી બને, અથવા તો એક્સપોર્ટ જે માલ થતો હોય એની પર જે લાગતા ડ્યુટી છે કે બીજા કોઈ ખર્ચા છે કે એમની પોલિસી કોઈ થોડી સરળ બને તો છેલ્લે એનો લાભ ખેડૂતોને મળે। ભાવનગર જિલ્લો ડુંગળીનું હબ ગણાય છે, ભાવનગર જે જિલ્લો છે એના તળાજા પાલિતાણા મહુવા સહિતના જે તાલુકાઓ છે ત્યાં ડુંગળીની જે પુષ્કળ પ્રમાણમાં જે વાવેતર છે થતું હોય છે, ખાસ કરીને હાલ ડુંગળીની જે સિઝન ચાલી રહી છે લોકો જે ખેડૂતો છે લણણી કરીને ડુંગળી લઈને વેચાણ અર્થે માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે, ત્યારે માર્કેટિંગ યાર્ડો છે એ ડુંગળીથી છલકાઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે ડુંગળીની જે આવક થઈ છે તેના કારણે થઈને હાલ ડુંગળીના થપ્પે થપ્પા લાગી ગયા છે। ભાવનગર જિલ્લાની વાત કરીએ તો તળાજા મહુવા ભાવનગર માર્કેટ યાર્ડની અંદર અંદાજે 40,000 થી વધુ જે ડુંગળી છે એની આવક હાલ થઈ રહી છે, પરંતુ ખેડૂતોની ફરિયાદ છે કે ડુંગળીની જે વાવેતરથી લઈને માર્કેટ યાર્ડ સુધી જે લાવવાનો જે ખર્ચ છે એ મળતો નથી। અત્યારે જે રીતના વાત કરીએ તો ડુંગળી જે ડુંગળી
ખેડૂતો વાવતા હોય છે તેને વાવણીથી લઈને છેક માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવામાં 300થી વધુ રૂપિયાનો ખર્ચ થઈ જતો હોય છે, પરંતુ હાલ જે માર્કેટ ચાલી રહી છે તેમાં ખેડૂતોને 150થી 250 રૂપિયા સુધી મળી રહ્યા છે। ખેડૂતોને 400થી 450 સુધીના ભાવ મળે તો પોષણ થાય એવી પરિસ્થિતિ છે, ત્યારે ખેડૂતો દ્વારા યોગ્ય જે ભાવ છે બાંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર।